જય હિન્દ મિત્રો, શ્રી યુવા ડિજિટલ ક્લાસ ભાવનગરમાં હું કૌશિક પંડ્યા આપ સર્વે મિત્રોનું સ્વાગત કરું છું. મિત્રો, યુવા ડિજિટલ ક્લાસ યુવા કરિયર એકેડેમી ભાવનગર દ્વારા કાયદા વિષય માટે લેક્ચર સિરીઝ શરૂ થઈ છે, જે લેક્ચર સિરીઝ છે કડકડાટ કાયદો. તો આ કડકડાટ કાયદો લેક્ચર સિરીઝ મિત્રો, એ આપણી લેક્ચર સિરીઝનું આ 13મું ટેબલ છે. આ છે આપણે ટેબલ અને ચાર્ટના માધ્યમથી કાયદા વિષયનો અભ્યાસ કરી રહ્યા છીએ, જેમાં તમને પણ ખ્યાલ છે કે આપણે કેટલી અઘરી લાગતી માહિતીને સરળતાથી સમજી રહ્યા છીએ. આજનું ટેબલ પણ મિત્રો કંઈક એવું જ રોચક છે. આપણે ભણ્યાતા એક ટેબલ પ્રકરણ 2 અને પ્રકરણ 3ની માહિતીવાળું, ત્યારબાદ ગઈકાલે ભણ્યાતા મિત્રો આપણે પ્રકરણ 8નું એક ટેબલ, અને આજે ભણશું સીઆરપીસી જ કાયદાનું પ્રકરણ 9નું એક ટેબલ. તો તમે સમજી શકો છો મિત્રો કે આ ટેબલ છે તમારા માટે કેટલા ઉપયોગી હશે. જો તમે મિત્રો તમારા મિત્રો સુધી આની લિંકને ન પહોંચાડી હોય, યુવા સબસ્ક્રાઇબ ન કરી હોય, તો યુવા કરિયર એકેડમીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ અત્યારે જ કરી લેજો, કારણ કે હજી તો આનાથી પણ અનેક ગણું વધારે અમે તમને આપવાના છીએ. સાથે સાથે મિત્રો હવે લાઈવ લેક્ચર પણ અમે શરૂ કરવાના, કે જેમાં તમને સંપૂર્ણ કાયદાનું રિવિઝન કરાવીશ. તો મિત્રો, તમારા મિત્રો સુધી આની લિંક પહોંચાડવાની ભૂલાય નહીં, અને સાથે તમે પણ શેર કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને, અને તમારા મિત્રોને પણ કહેજો કે એ લોકો પણ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લે. તમારા મિત્રો સુધી શેર કરવાની ભૂલવાની થતી નથી, અને તમારે પણ સબસ્ક્રાઇબ કરવાની ભૂલવાની નથી. તો મિત્રો, શરૂઆત કરવી છે કડકડાટ કાયદો લેક્ચર સિરીઝના ટેબલ નંબર 13ની, અને આ ટેબલ નંબર 13માં મિત્રો આપણે સીઆરપીસી કાયદાના એક અતિ મહત્વના પ્રકરણ, કે જે પ્રકરણમાંથી વારંવાર તમને પ્રશ્ન પૂછાણા છે, પ્રકરણ 9 કયું છે, તો કે પત્ની બાળકો અને માતા પિતાને ભરણ પોષણ કરવા સંબંધી હુકમો, જેમાં કેટલી કલમ છે, 125 થી 128 સુધી. કેટલી કલમો છે, 125 થી 128 સુધી. મિત્રો આ તો ખાલી એક ડેમો છે. મિત્રો તમે આનાથી પણ અનેક ગણું વધારે યુવા ડિજિટલ ક્લાસ એપ્લિકેશન ડાઉનલોડ કરીને મિત્રો તમે કાયદાનો અભ્યાસને ખૂબ જ ડીપમાં કરી શકશો, અને જેના માટે મિત્રો યુવા કરિયર એકેડમીના 6 વર્ષ પૂર્ણ થયા નિમિત્તે, અને 7મા વર્ષમાં આપણી સંસ્થાના પ્રવેશ નિમિત્તે, કે એક માઇલસ્ટોન કહી શકાય આપણે 6 વર્ષને, એ પણ આ સ્પર્ધાત્મક પરીક્ષાના યુગમાં આપણે આવી એક માઇલસ્ટોન પૂરી કરી છે, તો એની ખુશીમાં અને આપ સર્વેના માટે મિત્રો યુવા કરિયર એકેડમીના તમામ સોપાનો પર 31/3/2022 સુધીમાં 50% પ્લસ ડિસ્કાઉન્ટ છે. ચાહે એ ડિજિટલ ક્લાસ એટલે કે કોઈ પણ વિડીયો કોર્સ હોય, વિષયવાઇઝ વિડીયો કોર્સ હોય, કે પછી અમારી આપણી એકેડમીના યુવા કરિયર એકેડમીના કોઈ પણ પુસ્તક હોય, અને સાથે સાથે મિત્રો સૌથી મહત્વની બાબત, કે અહીંયા સંસ્થામાં આવીને ઓફલાઈન એડમિશન લેનાર, અમારી આગામી નવી બેચોમાં ઓફલાઈન એડમિશન લેનાર વિદ્યાર્થીને પણ 50% પ્લસ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે, તો એનો પણ મિત્રો તમે લાભ મેળવશો. તો પ્રકરણ 9ના અગત્યના ટેબલની વાત કરીએ મિત્રો, તો જેમાં કીધું છે કે પત્ની બાળકો અને માતા પિતાને ભરણ પોષણ સંબંધી હુકમ, કલમ 125 થી 128, જેમાં આપણે જોવું છે પૂછી શકાય એવા પ્રશ્નોને, કે ભાઈ ભરણ પોષણ કોને મળે, તો કે ભરણ પોષણ પત્નીને, સંતાનો અને માતા પિતાને મળી શકે. કારણ તો કે એ લોકોનો અધિકાર છે, અને સીઆરપીસી કાયદામાં મિત્રો આવા અધિકારો આપ્યા હોવાના કારણે આ કાયદાને કેવો કાયદો કહેવાય, અધિકાર સૂચક કાયદો કહેવાય. કેવો કાયદો કહેવાય, અધિકાર સૂચક કાયદો કહેવાય. તો હવે જોઈએ ભરણ પોષણ કેટલું ચૂકવવું, કઈ રીતે ચૂકવવું, કોને કોને ક્યારે ક્યારે મળે, ક્યારે ક્યારે ન મળે, વગેરે જેવી માહિતી, કે જે બહુ જ રસપ્રદ માહિતી છે, ખૂબ જ ઉપયોગી માહિતી છે. મિત્રો તમે આ માહિતીને ખૂબ જ ડીપમાં વ્યવસ્થિત રીતે અને વિડીયોને એકથી વધુ વાર જોઈને ક્લિયર કરી લેશો. તો જોઈએ મિત્રો કે પત્ની, સંતાનો અને માતા પિતાને ભરણ પોષણ કેવી રીતે ચૂકવવાનું, કઈ રીતે ચૂકવવાનું. તો મિત્રો ભરણ પોષણ એ રોકડમાં ચૂકવવાનું હોય, એવું ન કહી શકાય કે એને 2 કિલો ગોળ જોઈએ છે, 5 કિલો તેલ જોઈએ છે, 2 કિલો ખાંડ જોઈએ છે, 10 કિલો ચોખા, 1 મણ ઘઉં, આ બધી વસ્તુ આપણે એના ઘરે પહોંચાડી દઈશું. ના ભાઈ, એ રીતે નહીં, એને રોકડમાં ચૂકવવાનું. ચાહે પછી તમે ચેક આપો તો એ પણ વેલિડ છે, પણ એ હોવું જોઈએ રોકડ સ્વરૂપે. તો કે ભરણ પોષણ કેવું હોય ભાઈ, તો કે ભરણ પોષણ એ રોકડમાં ચૂકવવાનું
રહેશે. ત્યારબાદ કેટલું ચૂકવવાનું, ભરણ પોષણ રોકડમાં ચૂકવવાનું, પણ કેટલું, એનો કોઈ ક્રાઇટેરિયા, કોઈ લિમિટેશન તો હોવી જોઈએ ને? તો કે હા, લિમિટેશન પણ આપી, પણ કઈ લિમિટેશન આપી? જો કે એની જીવન જરૂરિયાત પૂર્ણ થઈ શકે અને એનો માન મોભો જળવાઈ રહે. જે વ્યક્તિને તમે ભરણ પોષણ ચૂકવવાના છો એની જીવન જરૂરિયાત પૂરી પડી રહે અને એનો માન મોભો જળવાઈ રહે. કે કોઈ ઉદ્યોગપતિની છોકરી સાથે મિત્રો તમે મેરેજ કર્યા હોય, વિચારો ખાલી, ઉદ્યોગપતિની છોકરી સાથે તમે મેરેજ કર્યા હોય તો અહીંયા એનું ભરણ પોષણ તમારે એ રીતે ચૂકવવાનું હોય. કોઈ મિડલ ક્લાસ વ્યક્તિ, કોઈ મિડલ ક્લાસ છોકરી સાથે તમે મેરેજ કરો છો અને ભરણ પોષણ ચૂકવવાનું થાય તો ભરણ પોષણ એ રીતે ચૂકવવાનું હોય. એનો માન મોભો જળવાઈ રહેવો જરૂરી છે અને સાથે એની જીવન જરૂરિયાતની તમામ ચીજ વસ્તુઓ એ ખરીદી શકે એટલું ભરણ પોષણ હોવું જોઈએ. બીજું અને એક ખાસ બાબત અહીંયા કહી દઉં કે એ વૈભવલક્ષી વસ્તુઓ નથી માગી શકતા. વસ્તુઓ ન માંગી શકે એટલે કે લક્ઝુરિયસ લાઈફ કહેવાય કે ખૂબ મોજ મજાના જે સાધનો છે એ વસ્તુ ન માંગી શકે, એ સારા સારા મોબાઈલ ન માંગી શકે. એમઆઈ વાળી વાત તો તમને ખબર જ છે, તો આવી કોઈ વસ્તુઓ એ માંગી શકતું નથી. પછી તો કે એ મૂવીની ટિકિટો ન માંગી શકે, એ પ્લેનમાં મુસાફરી ન માંગી શકે. હવે વૈભવલક્ષી લક્ઝુરિયસ જિંદગી છે એ માગી શકતા નથી, પણ એનો માન મોભો જળવાઈ રહે અને એનું જીવન જરૂરિયાત, એનું જીવન નિર્વાહ વ્યવસ્થિત રીતે થઈ શકે એટલું ભરણ પોષણ માગી શકે છે. જો મિત્રો આજનો વિડીયો થોડો લાંબો થશે, ચિંતા નહીં કરતા, કારણ કે મારે તમને પૂરતું કન્ટેન્ટ આપવું છે એટલા માટે. બાકી હું આ તમામ વસ્તુઓ ખાલી વાંચી લઉં તો પણ મારા ટેબલ માટે એટલું ઇનફ છે, પણ એવું આપણે કરતા નથી. આપણે આપવું છે તો પૂર્ણ આપવાનું છે, અન્યથા ક્યારેય કોઈ દિવસ એ ટ્રાય કરવાની નહીં. તો કેવી રીતે, તો ભાઈ ભરણ પોષણ રોકડમાં આપવાનું, આ 125મી કલમ છે, તમે એવું જ સમજી લો કે આ કલમ 125 જ તમે ભણી રહ્યા છો, કલમ 125 જ તમે ભણી રહ્યા. તો પત્ની બાળકો અને માતા પિતાને ભરણ પોષણ, તો પત્ની બાળકો માતા પિતાને કઈ રીતે, તો ભાઈ રોકડમાં કેટલું, તો કે એની જીવન જરૂરિયાત, જીવન નિર્વાહ થઈ શકે અને એનો માન મોભો જળવાઈ રહે એટલું, પણ લક્ઝુરિયસ લાઈફ, વૈભવલક્ષી જિંદગી છે એ માગી શકતા નથી. ત્યારબાદ ક્યારે મળે, આ સૌથી મહત્વનો છે, તમને વિધાનોમાં પૂછાશે મિત્રો, અને જો આ વિધાન પૂછાણું તો તમે મને ચોક્કસથી યાદ કરશો કે નહીં, સારું થયું કે આપણે આ કોષ્ટકનો, આ લેક્ચર સિરીઝનો લાભ લીધો. અને પૂછાઈ શકે વિધાનોમાં, ડેફિનેટલી પૂછાઈ શકે. ઇવન હું તો એવું કહીશ કે આ વખતે મને એવું લાગે છે કે આ પ્રશ્ન હોવો જોઈએ. તો કે ક્યારે મળે ભરણ પોષણ, તો કે પત્નીને ક્યારે મળે, માતા પિતાને ક્યારે મળે અને બાળકોને ક્યારે ભરણ પોષણ મળે. તો એમાં જોઈએ મિત્રો કે પત્નીને ક્યારે મળે, તો કે પોતાનું ભરણ પોષણ ન કરી શકનાર પત્ની, કે જે પતિથી અલગ રહેતી હોય, પતિથી અલગ રહેતી હોય અને પોતાનું ભરણ પોષણ ન કરી શકતી પત્ની હોય, તેને તેના પતિએ ભરણ પોષણ ચૂકવવું પડશે. સાથે રહેતા હોય ત્યાં સુધી સીધી વસ્તુ છે મિત્રો, સાથે રહેતા હોય તો પતિ એનું ભરણ પોષણ કરશે જ, પરંતુ જ્યારે અલગ હોય ત્યારે અને એ મહિલા પોતાનું ભરણ પોષણ ન કરી શકતી હોય તો એવા સમયે પત્નીને પણ તેનું ભરણ પોષણ મળવા પાત્ર થશે. ત્યારબાદ સંતાનોને ક્યારે મળે મિત્રો, સંતાનોને ક્યારે મળે, તો કે 18 વર્ષથી નાની વયના સંતાનો, કેટલા, 18 વર્ષથી નાની વયના સંતાનો હોય, અથવા તો તમારું સંતાન અથવા કોઈ વ્યક્તિનું સંતાન એ પાગલ હોય, અસ્થિર મગજનું સંતાન હોય, ભલે 18 વર્ષથી ઉપરની વયનું હોય, પણ જો અસ્થિર મગજનું હોય તો એને મળવા પાત્ર છે. પણ એને એના માતા પિતા તરફ, બંને તરફથી, જો બંને તરફથી ભરણ પોષણ એની માતા પાસે પણ માંગી શકે ભરણ પોષણ. આ સંતાનોની વાત કરું છું, ખાસ સમજો. ત્યારબાદ કાયમી ખોડખાપણ, કે જે કાયમી વિકલાંગ છે એવા સંતાનને પણ ભરણ પોષણનો અધિકાર છે, ચાહે 18 વર્ષથી ઉપરની વયનું કેમ ન હોય, તો એને પણ ભરણ પોષણ મળવા પાત્ર છે. એ જ રીતે શારીરિક અશક્ત, તો કે કાયમી ખોડખાપણ એ આપણે ઓલરેડી લઈ લીધું, અને ઓરસ કે અનઓરસ આ બંને સંતાનોને મળવા પાત્ર છે. પુરાવા અધિનિયમની કલમ 112 મિત્રો, આપણા વિડીયો લેક્ચર, આપણા વિડીયો કોર્સ કાયદાની અંદર પણ આપણે આને ખૂબ ડીપમાં સમજાવ્યું છે, અને અત્યારે પણ તમને પ્રાથમિક ખ્યાલ આપી દઉં કે ઓરસ એટલે કાયદેસરનું સંતાન અને અનોરસ, જેને આપણે નાજાયસ સંતાન કહી શકીએ, એના માટેના પણ પ્રાવધાનો આપેલા છે. તો કે ઓરસ અને અનોરસ આ બંને સંતાનોને ભરણ પોષણ મળવા પાત્ર થાય છે.
ત્યારબાદ માતા પિતાને ક્યારે ભરણ પોષણ મળે, સૌ પ્રથમ આપણે પત્નીને ક્યારે ભરણ પોષણ મળે એના વિશેની વાત કરી, ત્યારબાદ સંતાનોને ક્યારે ભરણ પોષણ મળે એના વિશેની વાત કરી, અને હવે મિત્રો વાત કરવી છે કે ભાઈ માતા પિતાને ભરણ પોષણ ક્યારે મળે. તો કે માતા પિતાને ક્યારે મળે, તો કે માતા પિતા એ પોતાનું ભરણ પોષણ ન કરી શકતા હોય ત્યારે મળે, પણ એના 18 વર્ષથી મોટી ઉંમરના પુત્ર કે પુત્રી પાસેથી ભરણ પોષણની માંગણી કરી શકે. એટલે કે માતા પિતાને તેના 18 વર્ષથી ઉપરની વયના પુત્ર કે પુત્રી પાસેથી ભરણ પોષણ મળી શકે છે. 18 વર્ષથી નાની વયના સંતાનો પાસેથી માતા પિતા ભરણ પોષણ માંગી શકતા નથી. પણ જો પછી માતા પિતા પોતે સ્વનિર્ભર હોય તો એના 18 વર્ષથી મોટી ઉંમરના પુત્ર કે પુત્રી પાસેથી ન માગે તો એ વસ્તુ આખી અલગ છે. પણ 18 વર્ષથી ઉપરના આપણે થઈ જઈએ એટલે આપણે આપણા માતા પિતાને ભરણ પોષણ કરવું પડશે. ક્લિયર છે? તો કે ક્યારે મળે, હવે મિત્રો વાત કરવી છે કે આ લોકોને ક્યારે ભરણ પોષણ ન મળે, પત્ની સંતાનો અને માતા પિતાને ક્યારે ન મળે, ક્યારે મળે એના વિશે વાત કરી, કઈ રીતે ચૂકવવાનું, કેટલું ચૂકવવાનું એના વિશે પણ વાત કરી. હવે જોવું છે કે આ લોકોને ક્યારે ભરણ પોષણ ન મળે. તો જોઈએ પત્નીને ક્યારે ન મળે, તો કે પત્ની છે વ્યભિચારી જીવન જીવતી હોય તો પત્નીને ભરણ પોષણ મળવા પાત્ર નથી. આઈપીસી કલમ 497 મિત્રો વ્યભિચારના ગુના અંગેનો નિર્દેશ કરે છે કે પત્નીને કોઈ સ્ત્રીને લગ્ન બાહ્ય શારીરિક સંબંધો અથવા પોતાના પતિ સિવાયના કોઈ અન્ય પુરુષ સાથેના સંબંધોને શું કહેવાય, વ્યભિચાર કહેવાય, કે જે કલમ 2018થી રદ કરી દેવામાં આવી છે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ શ્રી દીપક મિશ્રા સાહેબની બેંચ દ્વારા. પણ હાલમાં આ કલમનો ઉપયોગ એ સ્ત્રીનો પતિ ભરણ પોષણથી બચવા માટે કરે છે. આ વસ્તુ પણ આપણે ડીપમાં તમને સમજાવેલી છે આપણા કાયદાના વિડીયો કોર્સમાં, અને સાથે ને સાથે મિત્રો મારા દ્વારા લખાયેલું કાયદાનું પુસ્તક એ વસાવીને પણ તમે આ કલમોનો ખૂબ ડિટેલમાં અને છેલ્લા સુધારાઓ સાથેનો તમે અભ્યાસ કરી શકશો. તો કે વ્યભિચારી જીવન જીવતી હોય એવી પત્ની, કે કોઈ પુરુષ છે એનાથી એની પત્ની અલગ રહેતી હોય અને એ સ્ત્રીને જો કોઈ અન્ય પુરુષ સાથે આવા લગ્ન બાહ્ય સંબંધો હોય તો એનો પતિ ના પાડી શકે કે ભાઈ મારી પત્ની વ્યભિચારી જીવન જીવે છે, હું ભરણ પોષણ ચૂકવીશ નહીં. તો વ્યભિચારી પત્ની હોય તો એને ભરણ પોષણ મળવા પાત્ર નથી. બીજું, તો કે કારણ વગર એ છૂટાછેડા માંગતી હોય, પતિથી અલગ થવા માટેનું ચોક્કસ યોગ્ય કારણ ન હોય તેમ છતાં છૂટાછેડા માંગતી હોય, અલગ રહેવા માંગતી હોય, તો એવી પત્નીને પણ ભરણ પોષણ મળવા પાત્ર નથી. ત્યારબાદ અલગ થઈ અને પછી બીજા લગ્ન કરી લે, હવે કોઈ સ્ત્રી છે એ અલગ થાય છે એના પતિથી અને અલગ થઈ અને તરત એ બીજા લગ્ન કરી લે છે તો પણ એને ભરણ પોષણ મળવા પાત્ર નથી. ત્યારબાદ એ પત્ની છે એ સ્વનિર્ભર હોય, પત્ની પોતે નોકરી કરતી હોય, પતિનો પગાર 10,000 હોય અને પત્નીનો 20,000 હોય તો પત્ની ભરણ પોષણ માંગી શકે નહીં. કેમ? તો કે એ સ્વનિર્ભર છે. ત્યારબાદ સ્વેચ્છાપૂર્વક હક જતો કરે, તો પત્ની છે એ અલગ પડતા સમયે કોર્ટ દ્વારા પૂછવામાં આવે કે શું તમારે ભરણ પોષણ જોઈએ છે, અને પત્ની એમ કે નહીં ભાઈ મારે એના પાસેથી એક રૂપિયો જોતો નથી, તો હવે અહીંયા એકવાર ના પાડી છે તો હવે ભવિષ્યમાં ક્યારેયથી એને ભરણ પોષણ મળવા પાત્ર નથી. તો આ કન્ડિશન હોય મિત્રો તો પત્નીને ભરણ પોષણ મળવા પાત્ર નથી. ત્યારબાદ સંતાનોની વાત કરીએ મિત્રો, તો કે સંતાનોને ક્યારે ન મળે, તો કે 18 વર્ષથી ઉપરની વયના સ્વનિર્ભર અને પરિપક્વ સંતાનો, 18 વર્ષથી ઉપરની વયના સંતાનો જે છે જે સ્વનિર્ભર હોય પરિપક્વ હોય એ લોકોને ભરણ પોષણ મળવા પાત્ર નથી. તમ પુખ્ત વયના થઈ ગયા એટલે પછીથી તમને ભરણ પોષણ મળવા પાત્ર નથી. બીજું, પરિણીત પુત્રીને પણ ભરણ પોષણનો અધિકાર નથી, પણ જો અહીંયા એનો પતિ કમાતો ન હોય તો તેના પિતા પાસે માંગી શકે પિતા આપવા બંધાયેલો નથી. કારણ કે હવે આ જે પત્ની છે, જે સ્ત્રી જેનું લગ્ન થઈ ગયું એને એના પતિ પાસેથી માંગવાનો હક છે, એના પિતા પાસેથી એનો પતિ ન કમાતો હોય તો માંગી શકે. તો કોને ન મળે સંતાનોમાં 18 વર્ષથી ઉપરની વયના, પણ જો ખોડખાપણવાળા હોય તો મળે, પણ પરિપક્વ સંતાનો પુખ્ત વયના હોય એટલે એને ન મળે, પરિણીત પુત્રીને પણ મળવા પાત્ર નથી. ત્યારબાદ માતા પિતા, તો કે માતા પિતા છે એ 18 વર્ષથી નાની વયના સંતાનો કે પાગલ અસ્થિર મગજના સંતાનો પાસેથી ભરણ પોષણ માંગી શકતા નથી. ક્લિયર છે મિત્રો આટલી બાબતો? તો અહીંયા આપણે ભરણ પોષણ વિશેની તમામ બાબતો જોઈ. ત્યારબાદ ભરણ પોષણનો કેસ કોણ ચલાવી શકે મિત્રો? તો કે ભરણ પોષણનો કેસ જેએમએફસી સમક્ષ ચાલશે, જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ અથવા તો ફેમિલી કોર્ટમાં ચાલશે.
પણ કયા જે એમએફસી? તો કે પત્ની જ્યાં રહેતી હોય એ સ્થળની જેએમએફસી, અથવા 126માં આ કાર્ય રીતે આપેલી છે મિત્રો, તમે વાંચી લેજો, હું તમને મૌખિક કહી દઉં. પત્ની જ્યાં રહેતી હોય એ જેએમએફસી, અથવા તો પતિ જ્યાં રહેતો હોય એ જેએમએફસી, અથવા તો અલગ પડ્યા એ સમયે સૌથી છેલ્લે બંને જ્યાં સાથે રહ્યા હોય તે સ્થળની. ધારો કે પત્ની અમદાવાદની હોય, પતિ ભાવનગરનો હોય, છેલ્લે બંને વડોદરા સાથે નોકરી કરતા હોય, નોકરી કરતા સમયે વડોદરામાં સાથે રહેતા હતા, પછી કંઈક ડખો થયો ને અલગ થઈ ગયા, તો કાં તો અમદાવાદમાં કેસ ચલાવી શકાય, કાં તો ભાવનગરમાં ચલાવી શકાય, ને કાં તો વડોદરામાં ચલાવી શકાય, પણ આ ત્રણેય જગ્યાએ એક સાથે નહીં, ત્રણમાંથી કોઈ એક જગ્યાએ ચલાવી શકાય. અને આ ભરણ પોષણ મિત્રો કોર્ટના માધ્યમથી ચૂકવવાનું. કોર્ટ પતિ છે કોર્ટમાં આપી આવે ને પત્ની કોર્ટમાંથી લઈ લે. પતિ એવું ન કે ભાઈ લાવો હું સીધો એને ઘરે જઈને દઈ આવું, અથવા પત્ની એમ ન કે લાવો હું ઘરે જઈને, આ પછી બંને એક વાહનમાં સાથે બેસીને લેવા આવે તો વસ્તુ અલગ છે, એના માટે કાયદો કોઈ પ્રાવધાન કરતો નથી. આશા રાખું છું મિત્રો કે આ ટેબલ વિશેની તમામ માહિતી આપ લોકોને ક્લિયર થઈ ગઈ હશે. આ વિડીયો આપણો થોડો લાંબો બન્યો, હજી ભરણ પોષણ વિશે જો તમારે વધુ વિસ્તૃત માહિતી મેળવવી હોય, ખૂબ જ ડિટેલમાં આનો અભ્યાસ કરવો હોય, તો યુવા ડિજિટલ ક્લાસ એપ્લિકેશન ડાઉનલોડ કરીને અંદરથી તમે કાયદાનો વિડીયો કોર્સ, કે જેમાં હાલમાં 50% ઓફર શરૂ છે, એને પરચેસ કરીને પણ તમે આવા અગત્યના પ્રકરણો વિશે ખૂબ જ ડીપમાં માહિતી મેળવી શકશો. તો મિત્રો મળીએ આવતીકાલે. તમે યુવા કરિયર એકેડમીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, સાથે અમારી ટેલિગ્રામ ચેનલમાં પણ જોઈન થઈ જજો, જેથી કરીને અમે તમને આ જ લેક્ચરને પીડીએફ સ્વરૂપે મોકલી શકીએ, તમે મેળવી શકો. મળીએ નેક્સ્ટ ટાઈમ મિત્રો. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરવાનો છે, સાથે સાથે તમારા મિત્રો સુધી શેર કરવાનું પણ ભૂલવાનું નથી. મિત્રો મળીએ આવતીકાલે 9:30, ત્યાં સુધીમાં તમે આવા ટેબલોને મસ્ત રીતે તૈયાર કરી લેશો, સાથે રિવિઝન કરી લેશો, વિડીયોને એકથી વધુ વખત પણ જોઈ લેશો. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.